वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, जारे पण आपने कोई एम के कि आज पालक नी सब्जी बनावानी छे, त्यारे आपणा मगज में सौथी पहला पालक पनीर आवतुं होय छे, बराबर ने? परंतु घणा लोकोने एवो इश्यू होय छे कि पालक पनीर जारे घरे बनावीए त्यारे कोई ना कोई कारणोसर बार जेवुं ग्रीन कलरनुं नथी थतुं, अथवा तो पालकमांथी जे टिपिकल स्मेल आवे छे એ સ્મેલને કારણે પાલક પનીર ખાવાની મજા નથી પડતી। સો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ પાલક પનીરની એક એવી રેસીપી કે જેનાથી તમારા બધા જ ઇશ્યુ સોલ્વ થઈ જશે। પરંતુ એ પહેલાં, જો તમને અમારો આ વિડીયો પસંદ પડે તો તમારા ફ્રેન્ડ સાથે તેને શેર કરવાનું તથા અમારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા હો, કેમ કે કેર કરો, શેર કરો, જિંદગી ખૂબસૂરત છે। पालक पनीर बनावा माटे आपने जो शे एक मोटो बाउल पालक, एक बाउल पनीर ना टुकड़ा, नमक, गरम मसालो, मरी पाउडर, तेल, बे डुंगड़ी नी पेस्ट, आदू लसन नी पेस्ट अने 3-4 लीला समारेला मरचा। तो चलो जानी लईए पालक पनीर बनावा माटेनी प्रोसीजर। फर्स्ट ऑफ ऑल, एक कढ़ाई में आपणे ऑन एन एवरेज 4-5 ग्लास जेटलू पाणी लेशू अने आ पाणीने आपणे खूब सरस रीते उकाळी लेशू। आ पाणी एकदम सरस उकळी गयुं छे तो हवे आपणे तेमां आ पालकना पान एड करी देशू अने तेना पर ढाकण ढाकी તેને ફક્ત 1-1.5 મિનિટ માટે જ આપણે બોઇલ કરવાની છે। 1 મિનિટ બાદ આપ જોઈ શકો છો પાલક સરસ બોઇલ થઈ ગઈ છે, તો આપણે તેને વધારે સમય માટે બોઇલ નથી કરવાની, જેથી કરીને પાલકનો જે ગ્રીન કલર છે એ જળવાઈ રહે। તો હવે આપણે તેને ગરમ પાણીમાંથી કાઢી લેશું અને ત્યારબાદ આ પાલકને આપણે એકદમ ઠંડા પાણીથી ખૂબ સરસ રીતે ધોઈ નાખશું, જેથી કરીને પાલક ઓવરકૂક ના થાય અને પાલકને બોઇલ કર્યા પછી એમાંથી જે ટિપિકલ સ્મેલ આવે છે એ જતી રહે, કે જેના કારણે અમુક લોકો પાલક ખાવાનું અવોઇડ કરતા હોય છે। પાલક ઠંડી થઈ ગયા બાદ આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું અને તેમાં સમારેલા લીલા મરચા એડ કરશું અને તેની પેસ્ટ બનાવી લેશું। પેસ્ટ બનાવવા માટે આપણે પાણી બિલકુલ પણ નથી લેવાનું, જરૂર જણાશે તો આપણે પાછળથી પાણી એડ કરી દેશું। પાલકની પેસ્ટ તૈયાર છે અને આપ જોઈ શકો છો કલર પણ ખૂબ જ સરસ ગ્રીન આવી ગયો છે। તો હવે આપણે તેનો વઘાર કરી લઈએ। વઘાર માટે આપણે એક નોનસ્ટિક પેન લેશું, જેમાં 5-6 ચમચી જેટલું તેલ લેશું। તેલને ગરમ થવા દેશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરશું। અને તેને લાઇટ પિંક કલરની થાય ત્યાં સુધી આપણે સાંતળી લેશું। આપ જોઈ શકો છો પેસ્ટ લાઇટ પિંક કલરની થઈ ગઈ છે અને ફ્રેન્ડ્સ, આ રીતે આપણે એને પ્રોપર સાંતળી લેવાની છે, જેથી કરીને સબ્જીની અંદર જે પેસ્ટનો કાચો ટેસ્ટ આવે એ ના આવે। ત્યારબાદ આપણે તેમાં આદું અને લસણની પેસ્ટ એડ કરીશું અને તેને પણ સરસ રીતે સાંતળી લેશું। ત્યારબાદ આપણે તેમાં પાલકની પ્યુરી એડ કરીશું અને
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક લેશું, અડધી થી પોણી ચમચી જેટલો મરી પાવડર એડ કરશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછો લઈ શકો છો, અને ત્યારબાદ એક ચમચી ગરમ મસાલો એડ કરશું। लास्ट में आप एक बाउल पनीर ना पीसीस एड करीशू, जेने तमे तमारा टेस्ट मुजब नाना मोटा राखी शको छो। अने घणा लोकोने आ रीते काचू पनीर नथी भावतु होतु, तो ए केसनी अंदर तमे पनीर ने लाइट पिंक कलर ना थाय त्यां सुधी तळीने पण एड करी शको छो। ત્યારબાદ તેમાં આપણે થોડું પાણી એડ કરશું, અને ગ્રેવીને 5 મિનિટ માટે આપણે કૂક થવા દેશું, જેથી કરીને પનીરમાં પણ એકદમ જ પાલકનો ટેસ્ટ બેસી જાય અને બધા મસાલા ખૂબ સરસ રીતે ચડી જાય। 5 મિનિટ બાદ આ સબ્જી તૈયાર છે, તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। જેને આપણે ગ્રેટેડ પનીરથી ગાર્નિશ કરશું। સો ફ્રેન્ડ્સ, તૈયાર છે પાલક પનીર, અને હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, અને ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે। ટિલ ધેન કેર કરો, અમારી રેસિપીઝ કો શેર કરો, ક્યુંકિ જિંદગી ખૂબસૂરત હૈ। આવી ચટપટી અને અવનવી રેસિપીઝ માટે યુ કેન સબસ્ક્રાઇબ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે, એન્ડ ફ્રેન્ડ્સ ડોન્ટ ફરગેટ ટુ હિટ ધ બેલ આઇકન સો ધેટ યુ કેન ગેટ અપડેટ્સ ઓફ અવર ચેનલ।